अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, म्यूज़ हाई स्कूल यूट्यूब चैनल पर आप सर्वेनु स्वागत छे। आज आप चर्चा करवाना छे विद्यार्थी मित्रों, वास्तविक संख्या वड़े सदिशोनो गुणाकार नो अर्थ योग्य रीते उदाहरण आपी समझाओ। हवे विद्यार्थी मित्रों, ज्यारे कोई सदिश छे एटले सीधी बात एवी छे के एने मूल्य अने दिशा बन्ने छे। हवे मूल्य अने दिशा बन्ने छे तो ज्यारे आपणे सदिश साथे कोई अदिश एटले के एकमात्र मूल्य अथवा तो तमे कही शको संख्या नी साथे गुणाकार करीशु त्यारे ए सदिशनी अंदर शू फरक जोवा मळशे एना विशे आपणे आजे चर्चा करवाना छीए। हवे विद्यार्थी मित्रों, हूँ तमने एक बेजिक बात समझाऊं कि आपणे सदिशनो गुणाकार करवा जई रह्या छीए अने सदिशनो गुणाकार आपणे एवी रीते करवानो छे के जेनी साथे आपणे गुणाकार करवाना छीए ए मात्र एक संख्या छे। तो हवे सदिशना मूल्यमां शू फरक पड़शे, सदिशनी दिशामां शू फरक पड़शे ए अदिश संख्या साथेना गुणाकारथी। चलो विद्यार्थी मित्रों, कोई एक सदिश ए बराबर आपणी पासे सदिश ए छे एने धन संख्या लेमड़ा वडे गुणता सदिशनुं मूल्य लेमड़ा गणुं थाय। एनो मतलब हूँ तमने एकदम प्राइमरी स्टेजमां समझाऊं तो प्राइमरी रीते एवं कही शकाय के कोई सदिश छे ई ए छे एने कोई संख्या बे वडे गुणशो ने तो ए सदिशनुं मूल्य बे गणुं थई जशे एटले ए ने बदले एनुं मूल्य टू ए थई जशे। दिशानी अंदर कोई ज फेरफार थशे नहीं बराबर, क्यारे ज्यारे तमे एने धन मूल्यना कोई संख्या साथे गुणाकार करशो त्यारे बराबर, परंतु तेनी दिशा एनी दिशामां ज रहे छे। एटले के तमारुं मूल्य रह्युं ई बमणुं थई जाय छे पण तमारी दिशा बदलाती नथी, एटले एनी जे दिशा छे सेम टू सेम ज रहे छे। हवे जुओ, तमे लेमડાનો એ સાથે ગુણાકાર કર્યો તો લેમડા એ બરાબર શું થઈ જશે, કદાચ લેમડાને તમે બહાર લખો અને સદિશ મોડ એ ને તમે આ બાજુ લખો, ક્યારે આવું થઈ શકે કે જ્યારે લેમડાની જગ્યાએ તમે લીધેલી સંખ્યા એટલે કે અદિશ વાસ્તવિક સંખ્યા એ પ્લસ હોય, એટલા માટે જ અહીંયા કીધું એ કે લેમડા ગ્રેટર દેન ઝીરો હોય ત્યારે। ઉદાહરણ તરીકે એ ને બે વડે ગુણવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2a થશે પણ એની દિશા રહી એની દિશામાં જ થશે, માત્ર એનું માન છે એ કેવું થઈ જશે તો કે a ને બદલે 2a થઈ જશે। હવે જુઓ, આપણી પાસે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સદિશ છે, સદિશ a જે અહીંયા તમને દેખાય છે। હવે આ a સદિશને 2 ગુણો તો એનું મૂલ્ય જુઓ, એની લંબાઈ રહી પહેલાં કરતાં ડબલ થઈ ગઈ પણ દિશા બદલાણી નથી બરાબર। હવે અહીંયા એ છે, આ માઇનસ એ છે। હવે એને તમે કોઈ ધન સંખ્યાને બદલે આકૃતિ બીમાં તમને શું બતાવી છે, ઋણ સંખ્યા। હવે ઋણ સંખ્યા વડે ગુણાકાર કરશો તો તમે એનો ઋણ સંખ્યા લીધી એ -1.5, તો -1.5 વડે તમે ગુણાકાર કર્યો એટલે એ સદિશનું મૂલ્ય 1.5 ગણું થઈ ગયું એના કરતાં, પણ હવે એ માઇનસ છે એટલે એની દિશા પહેલાં જેવી હતી ને એની વિરુદ્ધ થઈ ગઈ। જુઓ, પહેલાં સદિશ એની દિશા હતી ને એનાથી વિરુદ્ધ દિશામાં, ક્યારે આવું થાય, જ્યારે તમે લીધેલી વાસ્તવિક સંખ્યા ઋણ હોય ત્યારે એનું મૂલ્ય એટલા ગણું થઈ જશે અને એની દિશા કેવી થઈ જશે તો કે પહેલાં હશે એના કરતાં વિરુદ્ધ। ધન દિશા હારે ગુણાકાર કરશો તો ધન મૂલ્ય સાથે ગુણાકાર કરશો કોઈ ધન વાસ્તવિક સંખ્યા સાથે તો મૂલ્ય 2 સાથે કરો તો 2 ગણું, 3 સાથે કરો તો 3 ગણું
પણ દિશા બદલાતી નથી। પરંતુ જો તમે માઇનસ સંખ્યા સાથે કરો માઇનસ ત્રણ અને તો એનું મૂલ્ય ત્રણ ગણું થઈ જશે, પણ એની દિશા પહેલાં કરતાં કેવી થઈ જશે, વિરુદ્ધ। એટલા માટે જો અહીંયા મેં જે અત્યારે વાત કરતો તો એ જ વાત તમને અહીંયા કરેલી છે। આગળ આપણે જોઈએ તો એનો મતલબ કે એની દિશા બદલાઈ જાય છે। ક્યારે આવું થતું જોવા મળે છે? તો કે જ્યારે તમે ધનને બદલે ઋણ સંખ્યા સાથે એનો ગુણાકાર કરો છો ત્યારે। માઇનસ બે સાથે કરો છો તો એનું મૂલ્ય બે ગણું થઈ જાય છે અને એની દિશા વિરુદ્ધ થઈ જાય છે। પણ ધન સાથે કરો છો તો એનું મૂલ્ય બે ગણું થાય છે, જ્યારે દિશામાં કોઈ ફરક પડતો નથી। હવે વિદ્યાર્થી મિત્રો, એક લાસ્ટ સેન્ટન્સ અહીં એ સાથે ગુણાકારમાં લેવાતું લેમડા ભૌતિક પરિમાણ દર્શાવતો અદિશ પણ હોઈ શકે, તેથી પરિણામી સદિશ લેમડા એનો લેમડા અને એના પરિમાણનો ગુણાકાર આપે છે, બરાબર ને? એટલે કેવી રીતે? તો કે તમે વેગ અને સમયનો ગુણાકાર કરો તો સ્થાનાંતર મળે, બરાબર ને? વેગ રહ્યો એ સદિશ રાશિ છે, સમય રહ્યો એ અદિશ છે। તો અહીંયા સમય રહ્યું એ એક વાસ્તવિક સંખ્યા તરીકેનો જ રોલ અદા કરે છે, એના એકમમાં ફેરફાર થાય છે। તો આ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યા સાથેના ગુણાકારની વાત હતી। શુક્રિયા વિદ્યાર્થી મિત્રો।